મતદાનના દિવસે બે ઉમેદવાર આમને સામને મળે અને એક ઉમેદવાર બીજાને મોઢા મોઢ કહી દે કે હું જીતવાનો છું તો કેવું થાય આવું જ કંઈક વાવના મોરીખા ગામમાં બન્યું ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ બંને એક જ ગામમાં ભેગા થઈ ગયા સ્વરૂપજીએ હાથ લાંબો કરાવ્યો પરંતુ ગુલાબસીએ હાથ જોડી લીધા હાથ ન મિલાવ્યો હવે ગુલાબસીનું એ તરફ ધ્યાન ન હતું એટલે હાથ ન મિલાવ્યો કે ઈરાદાપૂર્વક નથી મિલાવ્યો એ તો ગુલાબસી પોતે જ જાણે પરંતુ સામે મળેલા સ્વરૂપજીને એમણે એવું પણ કહી દીધું કે અહીં ફરી ગુલાબ ખીલશે કોંગ્રેસ હેટ્રિક લગાવશે હેટ્રિક આ સ્વરૂપજી પણ નમસ્તે કરીને આગળ વધ્યા અને ગુલાબસીએ પણ પોતાનો રસ્તો પકડ્યો પરંતુ આ દ્રશ્યો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે પ્રચારના છેલ્લા દિવસે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત બંને ભાજપ કાર્યાલય પહોંચી ગયા હતા અને ભાજપના નેતાઓને ભેટી પડ્યા હતા પરંતુ અહીં તો ગુલાબસિંહ હાથ પણ મિલાવતા ન જોવા મળ્યા મતદાન ના દિવસે બે ઉમેદવાર આમને સામને મળે અને એક ઉમેદવાર બીજાને મોઢા મોઢ કહી દે કે હું જીતવાનો છું તો કેવું થાય આવું જ કંઈક વાવના મોરીખા ગામમાં બન્યું ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ના ગુલાબસિંહ બંને એક જ ગામમાં ભેગા થઈ ગયા સ્વરૂપજીએ હાથ લાંબો કરાવ્યો પરંતુ ગુલાબસિંહ હાથ જોડી લીધા હાથ ન મિલાવ્યો હવે ગુલાબસિંહ નું એ તરફ ધ્યાન ન હતું એટલે હાથ ન મિલાવ્યો કે ઈરાદાપૂર્વક નથી મિલાવ્યો એ તો ગુલાબસિંહ પોતે જ જાણે પરંતુ સામે મળેલા સ્વરૂપજીને એમણે એવું પણ કહી દીધું કે અહી ફરી ગુલાબ ખીલશે કોંગ્રેસ હેટ્રિક લગાવશે કોંગ્રેસ ની હેટ્રિક વાગવાની આ સાંભળીને સ્વરૂપજી પણ નમસ્તે કરીને આગળ વધ્યા અને ગુલાબસીએ પણ પોતાનો રસ્તો પકડ્યો પરંતુ આ દ્રશ્યો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે પ્રચારના છેલ્લા દિવસે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત બંને ભાજપ કાર્યાલય પહોંચી ગયા હતા અને ભાજપના નેતાઓને ભેટી પડ્યા હતા પરંતુ અહીં તો ગુલાબસી હાથ પણ મિલાવતા ન જોવા મળ્યા ကွန်ဂရက်စ်ရဲ့ဟက်ထရစ်ဝါဂွားနေ